नमस्कार विद्यार्थी मित्रों, अभयम लाइव पर तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। अभयम लाइव आज आर्मी ना विद्यार्थीओ आ कोरोना काल नी महामारी में घरे बैठा पोतानो अभ्यास करी शके अने पोतानो ध्येय बॉर्डर पर जाई शके तेना माटे अभयम लाइव द्वारा एक खूब सरस प्रयास करवामां आव्यो छे। अभयम लाइव पर आर्मी जीडी ट्रेडमेन અને સોલ્જર ટેકનિકલની અભયમ લાઈવ બેન્ચ શરૂ થવા જઈ રહી છે, તો તમામ વિદ્યાર્થી મિત્રોને અભયમ લાઈવ પર સંપૂર્ણ એવો પ્રયાસ કરવામાં આવશે કે તમારે એક્ઝામની ઘર બેઠા સંપૂર્ણ માહિતી અને તમામ સોલ્યુશન ઘર બેઠા મળી રહે એના માટે, તો આવા બોર્ડર પર જનારા મારા દેશના વીર જવાનોને મારા સેલ્યુટ સાથે વંદે માતરમ। જ્યારે બોર્ડર પર આ વિદ્યાર્થી મિત્રો ભારત માતાની સેવા કરવા માટે જઈ રહ્યા છો, ત્યારે એક બે શબ્દ આપણે ભારત માતાના શરણોમાં મૂકી અને આપણી માહિતીની શરૂઆત કરીએ। પ્રથમ વંદન વીર શહીદોને જે લડ્યા ભલે માથા હોય કપાતા, પ્રથમ વંદન વીર શહીદોને જે લડ્યા ભલે માથા હોય કપાતા, સાથે સાથે વંદન તમને હે ભારત માતા, સાથે સાથે વંદન તમને હે ભારત માતા, વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જય। તો વિદ્યાર્થી મિત્રો, અભયમ લાઈવ પર આપણે જ્યારે બેન્સની સંપૂર્ણ માહિતી આર્મી જીડી ટ્રેડમેન અને સોલ્જર ટેકનિકલ, તો આર્મી જીડી ટ્રેડમેન અને ટેકનિકલની અંદર 15 પ્રશ્નો મેથ્સ અને રિઝનિંગ, ત્રણેય ટ્રેડની અંદર 15 પ્રશ્નો મેથ્સ અને રિઝનિંગ મેથ્સના આવે છે। તો 15 પ્રશ્નો જીડીની વાત કરીએ તો 15 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાન, ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રી, 15 પ્રશ્નો જીકે સામાન્ય જ્ઞાન અને 5 પ્રશ્નો રિઝનિંગ। ટ્રેડમેન અને જીડીનો સિલેબસ સમાન છે, જ્યારે ટેકનિકલની અંદર 15 પ્રશ્નો મેથ્સ અને રિઝનિંગ, સામાન્ય જ્ઞાન અને રિઝનિંગના 10 પ્રશ્નો, જે 10 પ્રશ્નો આવશે એ સામાન્ય જ્ઞાન અને રિઝનિંગના, 15 પ્રશ્નો ફિઝિક્સના, ટેકનિકલની અંદર ફિઝિક્સ 15 પ્રશ્નો જેના 2 ગુણ હોય એટલે કે 30 ગુણ, અને 10 પ્રશ્નો જે તમારે કેમેસ્ટ્રીના આવશે। તો આપણે માહિતી મેળવીએ, અભયમ ટીમ, અભયમ લાઈવની અંદર ટીમ મેથ્સ અને રિઝનિંગ, હું પોતે એટલે કે જુવાનસિંહ પરમાર 6 વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષાનો આર્મીના બાળકોનો અનુભવ સાથે અને પૂરા ઉત્સાહ અને જનૂન સાથે ઘર બેઠા તમને કોઈ પણ પ્રોબ્લેમ ન પડે એવી આગવી શૈલીમાં હું પોતે મેથ્સનો સંપૂર્ણ સિલેબસ ભણાવીશ જુવાનસિંહ પરમાર। બાયોલોજી માટે અભયમ લાઈવ પર બાયોલોજી માટે કુલદીપસિંહ મકવાણા, કે જેને બહોળો અનુભવ બાયોલોજી ક્ષેત્રેનો જે વિદ્યાર્થીઓ બન્યા છે અને આગળની બેન્ચોમાં પણ આર્મીમાં જેને અનુભવ છે એવો બાયોલોજીમાં કુલદીપસિંહ મકવાણા, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આ બંને ટોપિક અભયમ લાઈવ પર તમે ભણશો હાર્દિકસિંહ પરમાર, કે જેમને આ બંનેનું ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન તમને ખૂબ આગવી શૈલીમાં આપશે। રિઝનિંગની અંદર 5 પ્રશ્ન જે રિઝનિંગના આવે છે, રિઝનિંગની અંદર જેમ કહીએ કાંઈ કે રિઝનિંગના કિંગ સોહણ સર દ્વારા તમને સંપૂર્ણ માહિતી રિઝનિંગની આપવામાં આવશે, જીકે જે સામાન્ય જ્ઞાન પૂછાય છે આ સામાન્ય જ્ઞાનની માહિતી અભયમ ટીમ દ્વારા તમને પૂરી પાડવામાં આવશે। તો મિત્રો, આર્મીની એક્ઝામની અંદર જ્યારે તમે તૈયારી કરતા હો એવું જનૂન છે કે ખરેખર મારે દેશની સેવા કરવી છે, તો આવા તમામ વિદ્યાર્થી મિત્રોને કે અમારા લેખ તારે લખવા હોય એવા લખજે હે મા વિધાતા, અમારા લેખ તારે લખવા હોય એવા લખજે હે મા વિધાતા, પણ જન્મો જન્મ અમને મળે ભારત માતા। તો મિત્રો, મેથ્સ અને રિઝનિંગની અંદર અભયમ લાઈવ પર આપણને જે ટોપિક ભણવાના છે, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, સંખ્યા પદ્ધતિ, દશમલવભિન્ન, સરળીકરણ, ઘાત અને ઘાતાંક, લસપ અને મસપ, લસપ એટલે લઘુત્તમ સમાપવર્તક, મસપ એટલે મહત્તમ સમાપવર્તક,
અહીંયા સુધીના જે ટોપિક છે મિત્રો, અત્યાર સુધીના મારા 6 વર્ષના સ્પર્ધાત્મક પરીક્ષામાં આર્મીનો જે અનુભવ છે તેના ઉપરથી અહીંયા સુધીના ટોપિકમાંથી તમારા 15 પ્રશ્નોમાંથી 7 પ્રશ્નો હોય છે જે આપણો ખરેખર પાયો ગણાય છે. અનુપાત એવમ સમાનુપાત, ભાગીદારી, આયુ સંબંધિત પ્રશ્નો, સમય ઓર કાર્ય, પાઇપ ઓર ટંકી, સાધારણ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, પ્રતિશત, ઔસત, લાભ ઓર હાની, ટ્રેન્ડ, સમય, દૂરી ઓર ચાર, ક્ષેત્રમિતિ, ક્ષેત્રમિતિની અંદર ક્ષેત્રફળ, ઘનફળ, તમામ ટોપિક અને સંપૂર્ણ તમારી જે આર્મીની પરીક્ષામાં પૂછાય છે તે મુજબનું તમામ જ્ઞાન આપવામાં આવશે. ત્રિકોણમિતિ, સાઇન થીટા અને કોસ થીટા, જેની માહિતી જે તમારે એકાદ બે પ્રશ્ન ક્યારેક ક્યારેક આર્મીની પરીક્ષામાં પૂછાય છે તો ત્રિકોણમિતિ અને મહત્ત્વનો ટોપિક છેલ્લે બીજગણિત. આ તમામ ટોપિકનો અભ્યાસ અભયમ લાઈવ પર મેથ્સનો તમામ આ ટોપિક છે તમામનો અભ્યાસ હું એટલે કે જુવાનસિંહ પરમાર દ્વારા તમને જ્ઞાન આપીશ. અત્યાર સુધીનું જે મારો સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ આધારિત રીઝનિંગ, તો 5 પ્રશ્નો રીઝનિંગ માટે જે રીઝનિંગના ટોપિક પૂછાય છે, સૌથી વધુ અને પૂછાતા ટોપિક દિશા અને અંતર, કોડિંગ ડીકોડિંગ, શ્રેણી અને રક્ત સંબંધ, આ તમામની માહિતી આપણે આગળની સ્લાઇડમાં જોયું, વાત કરી કે સોહણ સર દ્વારા તમને રીઝનિંગની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો મિત્રો, અભયમ લાઈવ પર બેચ શરૂ થવા જઈ રહી છે અને તે 28 તારીખ બુધવારથી આ બેચ આપણી શરૂ થશે. ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈ અભયમ લાઈવ પર અને નીચેના વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે તમને લિંક આપી છે તેના પરથી તમે 28 એપ્રિલ અને 29 એપ્રિલ બે ફ્રી ડેમો લેક્ચર છે તેમાં તમે 2 ડેમો લેક્ચર ભરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોરની અંદર અભયમ લાઈવ પરથી તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે માહિતી આપી છે એ લિંક ઉપરથી ક્લિક કરી અને 28 અને 29 એપ્રિલે 9 થી 12 દરરોજના 2 લેક્ચર 1.5 કલાકના એટલે દરરોજનું 3 કલાકનું શિક્ષણ અભયમ લાઈવ પર આપવામાં આવશે. તેમાં 2 ડેમો લેક્ચર ફ્રી છે. તમામ વિદ્યાર્થી મિત્રો કે જે લોકો આર્મીનું ગ્રાઉન્ડ પાસ કરી અને તૈયારી કરે છે તેવા તમામ વિદ્યાર્થીઓ મિત્ર સુધી આ વિડીયો પહોંચાડી 28-29 એપ્રિલના ડેમો લેક્ચર ભરી અને તમામ વિદ્યાર્થી મિત્રો અભયમ લાઈવ પર જોડાવ એવી ભાવના સાથે અને મિત્રો ખરેખર સ્પર્ધાત્મક ક્ષેત્રમાં જેનું નામ છે એવું અભયમ લાઈવ અને ટીમ કે જેનો બહોળો અનુભવ, તો તમામ વિદ્યાર્થી મિત્રોને મારી એટલી વિનંતી કે શું બેઠા છો મૂંઝાઈને, તમારું ધ્યેય નથી ફોજી બનવાનું, શું બેઠા છો મૂંઝાઈને, તમારું ધ્યેય નથી ફોજી બનવાનું, અભયમ લાઈવ પર જોડાઈ જાઓ અને સરનામું મેળવીજો સફળતાનું. અભયમ લાઈવ પર જોડાઈ જાઓ અને સરનામું મેળવીજો સફળતાનું. તમામ પહેલેથી જ વિદ્યાર્થી મિત્રો દેશ સેવાનો મને જે શોખ અને મારો એક શોખ છે કે વિદ્યાર્થી મિત્રો વધુ ને વધુ આર્મીમાં જાય અને એ લોકો સાથે હું એવી રીતે જોડાયેલો હોઉં છું એટલા માટે કે તમામ મારા દેશના વીર જવાનોને હું અપીલ કરું છું કે 28 અને 29 એપ્રિલનો જે ફ્રી ડેમો લેક્ચર છે તે જો તે પહેલાં જુઓ અને એના પરથી અભયમ લાઈવ પર તમે 28 અને 29 એપ્રિલ ખાસ યાદ રાખજો. સમય સવારે 9 થી 12 તમે કરશો દેશની સેવા આજ નહીં તો કાલ, તમે કરશો દેશની સેવા આજ નહીં તો કાલ, તમારી સહાયમાં ભારતી અને દાદા મહાકાલ, વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જય.